હું છું મમતા મહેતા, મારા રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે નવી પદ્ધતિથી પંજાબી શાક બનાવીશું, મિક્સ વેજીટેબલ. અને એની અંદર સૂકો મસાલો જે તમે પેકેટ બહારથી લઈને ચાર વ્યક્તિ માટેનો હોય છે ને, એ પહેલાં હું તમને સૂકો મસાલો કેવી રીતે બનાવાય એ સૂકો મસાલો બતાવીશ, ત્યારબાદ પંજાબી શાક બનાવીને બતાવીશ. એટલે આજનો વિડીયો જરાક મારો મોટો છે, તો તમે જરા ધ્યાનથી જોશો કે આપણે કેવી રીતે બનાવીએ છીએ. જો મિત્રો, આપણે આમાં અડધી જ ચમચી તેલ મૂક્યું છે, એની અંદર આપણે સૂકા મસાલા નાખવાના છે. તો સૂકા મસાલા શું નાખીશું? તો સૌથી પહેલાં આખા ધાણા, આખા ધાણા. ત્યારબાદ આમાં 5 લવિંગ અને 10-12 મરી અને 2 ટુકડા તજના આપણે નાખીશું. એની અંદર જશે આખું જીરું અને એકદમ ધીમા તાપે રાખવાનું છે. આપણે થોડીક જશે મેથી, અડધી ચમચી, 15-20 દાણા મેથી. ત્યારબાદ આપણે નાખીશું આખા મરચા, 2-3 આખા મરચા, 3 ઈલાયચી. આ બધું નાખી અને આપણે શેકી લઈશું. જો મિત્રો, આપણો આ સૂકો મસાલો જે આપણે પંજાબી શાકમાં નાખવાનો છે, જે તમે પૈસાથી પેલો પેકેટ લાવો છો ને, એ આ મસાલો આપણે તૈયાર કરીએ છીએ. તે બહારથી લાવવો પડે નહીં. આ મસાલો આપણો બ્રાઉન થાય એકદમ સરસ, જો આખા દાણાને બધું એકદમ સરસ શેકાઈ ગયું છે, ત્યારબાદ આપણે આ ગેસ બંધ કરી અને આને ઠંડો પડવા. હવે આપણે મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી છે, તો એના માટે આપણે ડુંગળી અને લસણની ગ્રેવી બનાવશું. એના માટે આપણે આ સર્વપ્રથમ આપણે હિંગ નાખીશું. ત્યારબાદ આપણે એકદમ સરસ સ્વાદ લઈશું. આની ગ્રેવી બનાવવાની છે એટલે મોટી આપણે સમારી છે અને આખા લસણના 7-8 ટુકડા લીધા છે અને આપણે સાંતળી લઈશું મીડિયમ ગેસ પર. હા, જો આને આપણે એકદમ બ્રાઉન થવા દીધી છે. હવે આને છે ને આપણે આની ગ્રેવી બનાવશું, જેમાં સૂકા મસાલા આપણે શેકેલા છે એને બી ક્રશ કરી લઈશું. આ ગ્રેવીને બી આને ડુંગળીને બી ક્રશ કરીને એની ગ્રેવી બનાવી લઈશું. ત્યારબાદ આ છે મગજતરીના બિયા, 7-8 કાજુ અને સિંગદાણા, થોડાક 1/2 ચમચી તલ અને આ દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ એકદમ સરસ સ્વાદ માટે. આ ગ્રેવી વ્હાઈટ ગ્રેવી બનશે. આપણે કાજુ કોયાનું શાક બનાવવું હોય અથવા આની અંદર થોડીક માવો બનાવવો હોય તો આપણે આનો પણ ઉમેરો કરીશું. એટલે 2 ગ્રેવી આપણે બનાવશું, 1 રેડ ગ્રેવી ટામેટાની અને 1 આ ગ્રેવી. હવે આપણે જો બધા જ મસાલા ક્રોસ થઈ ગયા છે, આપણે આ ટામેટાની ગ્રેવી થઈ ગઈ છે, ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે અને સૂકા મસાલાની પણ આપણે ક્રશ કરી લીધા છે, અને ત્યારબાદ આપણે કાજુની જે પેસ્ટ બનાવી એ કાજુને 2 કલાક પહેલાં પલાળેલા અને એ પછી આપણે કાજુ અને એની અંદર મગજતરીના બિયા, સિંગદાણા અને થોડાક 1/2 ચમચી તલ એ 2 કલાક પહેલાં પલાળી અને એનું પાણી કાઢી લીધું અને એ પાણી આપણે હવે આ શાકમાં ઉમેરીશું. ત્યાં સુધી પહેલાં આપણે આપણી આ જે ડુંગળી અને ટામેટાની ગ્રેવી છે એ સાંતળવા મૂકી દઈશું. આ મેં 3 ડુંગળીની ગ્રેવી લીધેલી છે, 3 ડુંગળી લીધી અને ત્યારબાદ એને સાંકળી અને આવી રીતે આપણે એની આની અંદર આપણે કશું જ આપણે બિલકુલ ડુંગળી જ સાંકળી છે. હવે આપણે એની ગ્રેવી બનાવશું. તો ગ્રેવી બનાવવા સર્વપ્રથમ આપણે એકદમ આપણે 3 પ્રકારના શાક બને. તો કેવી રીતના 3 પ્રકારના શાક બને? તો આ એકદમ રેડ, બીજું કાજુ કોયાનું બનાવું તો વ્હાઈટ, અને જો લસણ ડુંગળી ના ખાતા હોય તો ગ્રીન સબ્જી પણ આપણે બનાવી શકીએ. તો ગ્રીન સબ્જી કેવી રીતે બનાવવાની? તો ગ્રીન ગ્રેવી બનાવવાની, પાલક અને કોથમીરની ગ્રેવી બનાવવાની. ત્યારબાદ લીલી સબ્જી એટલે વટાણા, ફણસી, એ રીતના ગ્રીન સબ્જી આપણી પાસે કેપ્સિકમ એ બધા લઈ અને એની અંદર આપણે આ ગ્રીન સબ્જી બનાવવાની છે. આપણે એકદમ રેડ સબ્જી બનશે આ, અને ગ્રીન સબ્જી લસણ ડુંગળી વગરની બને. આપણે લસણ ડુંગળી આની અંદર ડુંગળી અને લસણની આપણે શેકી અને આ ગ્રેવી બનાવી અને હવે આપણે એને શેકી સાંકળી લઈશું. જો આપણે આ ડુંગળીની ગ્રેવી જે બનાવી એ સતળાઈ રહી છે અને સાથે સાથે આપણે મિક્સ વેજીટેબલ સબ્જી બનાવવાના છે, આ ગ્રેવી આમાં નાખવાની છે, તો એ માટે પણ આપણે પ્રિપરેશન કરી અને આપણે એની તૈયારી કરીશું. તો જો 2-3 ટેબલ સ્પૂન આપણે તેલ મૂકીએ. આ શાકનો વઘાર છે મિક્સ વેજીટેબલ સબ્જી. તો મારી પાસે વટાણા છે, ફ્રોઝન ફ્લાવર છે અને પનીર છે. પનીર નાખી અને આપણે સબ્જી બનાવીશું. તો એની અંદર આપણે 2-3 ચમચી તેલ મૂક્યું છે. ત્યારબાદ આપણે સરસ મજાનું પંજાબી શાક છે એટલે પનીર તો માખણ તો આવે જ, એટલે આપણે માખણનો ટુકડો મૂક્યો છે. ત્યારબાદ આપણે મૂકીશું બટર, તેલ અને હવે 1 ચમચી ઘી નાખીશું આપણે, એટલે એકદમ સ્વાદિષ્ટ સબ્જી થશે સરસ મજાની.
પંજાબી સબ્જી હમણાં કોરોનાની અંદર આપણે બહાર જમ્યા નથી તો મારી રીતે જે બતાવી એ તમે બનાવશો તો એકદમ સરસ થશે. આ પનીર પનીર ઓગળે અને ઘી ઓગળે પછી ત્યારબાદ આપણે સબ્જી નાખીશું. આ સબ્જીને પણ કાંટાવાની જ છે તો એની અંદર સર્વપ્રથમ જશે જીરું. એક ચમચી જીરું નાખીશું. ત્યારબાદ નાખીશું થોડી ઘી. હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી મેં આ નાનો સરખો આદુનો ટુકડો લીધો છે અને એક લીલું મરચું લીધું છે એ આપણે નાખીશું અને પાંચ છ લીમડાના પાન છે. એ ટેસ્ટ મુજબ આપણે એકદમ સરસ ટેસ્ટ માટે આપણે કરવું છે. અને બાજુમાં આપણી લસણની આ ચૂરી પણ સરસ તૈયાર થાય છે એ પણ હલાવતા દઈશું. આને પણ હલાવતા દઈશું. હવે લસણ આ ડુંગળીની ગ્રેવી તેલ છોડવા મળી છે તો આપણે નાખીશું ટામેટું. ટામેટાની ગ્રેવી આમાં નાખી અને એને હલાવતા રહીશું. અને એક બાજુ આપણે લસણ અને લસણ સતળાય છે અરે એની અંદર પણ છે. હવે આપણે આ સતળાઈ ગયેલી વસ્તુની અંદર પણ લાલ મરચું નાખીશું. આપણે રેડ સબ્જી બનાવીશું એટલે લાલ મરચું એક ચમચી નાની ચમચી આપણે નાખીશું. હવે એની અંદર નાખી દઈશું પહેલાં આપણે ફ્લાવર. આ શાકને આપણે ચડવા દેવાનું છે. હવે આની અંદર નાખીશું થોડા વટાણા. ત્યારબાદ આપણે એને હલાવી દઈશું. આ થોડુંક ચડે એટલે લસણ ડુંગળી ટામેટું અને કેપ્સિકમ નાખીશું. આને થોડુંક ચડવા દઈશું નાખી દઈશું. અત્યારે કે આપણી આ ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે એકદમ લાલ તમે જોઈ શકો છો. હવે આની અંદર આપણે કશું જ નાખ્યું નથી. મીઠું નાખવાનું બાકી છે તો આપણે આની અંદર આપણે નાખી દઈશું મીઠું સ્વાદ અનુસાર. આની અંદર એક ચમચી આપણે મીઠું નાખીશું. નાની ચમચી મીઠું નાખ્યું છે. આપણે આ જે સબ્જી વેજીટેબલ સબ્જી બનાવીએ છીએ એ પાંચ વ્યક્તિની બનાવીએ છીએ અને એની અંદર 100 ગ્રામ પનીર જશે. તો પનીરના મેં આવા નાના ટુકડા કરી લીધા છે અને એક નાની વાડકી એટલે કે એક જ ચમચી આ દહીં હું આમાં ઉમેરું છું. અને આપણે જે સૂકો મસાલો બનાવ્યો છે ને જે એ આની અંદર એક ચમચી નાખીશું સૂકો મસાલો અને એને આપણે પલાળવા દઈશું. આ રીતે ગાર્નિશ કરી દઈશું સૂકો મસાલો દહીં સાથે અને કોડ કરી દઈશું. આ 100 ગ્રામ પનીર 5 વ્યક્તિના સબ્જીમાં વપરાય તમે જોઈ શકો છો 100 ગ્રામ પનીર. અને ત્યારબાદ આપણે આ એકદમ મોળી ગ્રેવી એટલે વ્હાઈટ ગ્રેવી ત્રણ જે પંજાબી શાક બનાવવા હોય તો આ એક જ આ વ્હાઈટ ગ્રેવીનું આ સબ્જી બનાવી શકાય. આ રેડ ગ્રેવીનું લાલ ટમેટાથી અને આપણે આ વેજીટેબલ સબ્જી મિક્સ વેજીટેબલ બનાવીએ છીએ તો એના માટે મેં કેપ્સિકમ લીધું છે લસણ ડુંગળી લીધી છે અને ટામેટું લીધું છે. ત્યારબાદ વટાણા અને ફ્લાવર. વટાણા અને ફ્લાવર ચડી ગયા છે. હવે આપણે આ નાખી દઈશું. મિક્સ વેજીટેબલ બનાવવા માટે 5 શાકના મેં ઉપયોગ કર્યા છે અને હવે તમે જોઈ શકો છો એકદમ સરસ. આ થોડુંક ચડી જાય પછી આપણે ગ્રેવી નાખી દઈશું આની અંદર. જો આપણો હવે આ શાક વેજીટેબલ મિક્સ વેજીટેબલ બધું ચડી ગયું છે એકદમ સરસ. હવે એની અંદર આપણે મસાલો કરી દઈશું. સર્વપ્રથમ આપણે બધી ગ્રેવીઓ નાખી દઈશું. આજે બાજુમાં આપણે ગ્રેવી બનાવી હતી લસણની ટામેટા ડુંગળી લસણ એની આપણે આ ગ્રેવી આમાં નાખી દઈશું. આ ગ્રેવી આપણે એમાં ઉમેરી દઈશું. હવે એની અંદર આપણે પહેલા સૂકો મસાલો જે બનાવ્યો હતો ને સૂકો મસાલો એ ઉમેરીશું. આ સૂકો મસાલાની સુગંધ એકદમ સરસ આવશે. સ્મેલ તમે જુઓ ને એકદમ સરસ છે. આ કોરો સૂકો મસાલો જે બહારથી તમે લાવો છો ને કે ભાઈ 4 વ્યક્તિની અંદર માત્ર આ જ મસાલો નાખવાનો બીજું કશું નાખવાનું એ આ મસાલો આપણે ઘરે બનાવ્યો એ મસાલો આપણે નાખી દીધો. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આ જો તમે જોઈ શકો છો એકદમ સરસ શાક. અને ત્યારબાદ આપણે કાજુ મગજતરીના બિયા અને શિંગદાણા એ બધાની જે ગ્રેવી બનાવી હતી એનું જે પાણી નીકળ્યું હતું એ પ્રમાણે આપણે બહાર ફેંકી નથી દીધું એ આપણે આમાં ઉમેરીશું. અને આ પણ આપણે આ મેં વધારે જ બનાવી છે વ્હાઈટ ગ્રેવી કે જો કાજુ બધા કાજુ કોઈ એનું શાક બનાવવું હોય તો આ ચાલી જાય તો આપણે એમાં 1 ચમચી ઉમેરીશું. આ 2 ચમચી આપણે એમાં આ પણ
નાખી, આ ગ્રેવી પણ નાખી છે એટલે આપણું શાક એકદમ સરસ થશે. આપણે આને હલાવીશું, લાસ્ટમાં આપણે પનીર ઉમેરીશું. હવે આની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું, જેથી કરી આપણું શાક તો બધું ચડી જ ગયું છે પણ પાણી ઉમેરીશું આપણે થોડું. હવે આપણે લાસ્ટમાં આપણે આ પનીર જે આપણે બાઇન્ડ કરીને રાખ્યા હતા મસાલામાં એ નાખી દઈશું. ત્યારબાદ લાસ્ટમાં લાલ મરચું અને મીઠું. આપણે બહારના કોઈ જ મસાલા બીજા એડ કર્યા નથી, ઘરની વસ્તુ જ આપણે નાખી છે. આ તમે જોઈ શકો આ પનીર, મિક્સ વેજીટેબલ પનીર, બહાર જે મળે ને એના જેવું ટેસ્ટ આવે. આ તમે જોઈ શકો એકદમ સરસ. જો આપણે તીખું ખાતા હોય તો આપણે આમાં પણ લાલ મરચું નાખ્યું છે અને ગ્રેવીમાં પણ લાલ મરચું થોડુંક નાખ્યું છે, છતાં પણ આપણે થોડુંક નાની ચમચી નાખીશું કે જેથી ટેસ્ટ એકદમ લાલ કલર બી આવે અને ટેસ્ટ બી સરસ આવે. ગરમ મસાલો, ચાટ મસાલો કશું જ આપણે આમાં ઉમેર્યું નથી. આપણે ઘરે બનાવેલો મસાલો જે આપણે શેકીને બનાવે તો એ જ મસાલો ઉમેર્યો છે. આ તમે જોઈ શકો છો એકદમ સરસ શાક. જો આપણે એકદમ હવે સરસ શાક થઈ ગયું છે અને આની અંદર બધી જ ગ્રેવી મળી ગઈ છે. આની અંદર મેં બહુ પાણી ઉમેર્યું નથી, થોડુંક જ જે અંદર ભીનું હતું એ જ નાખ્યું અને હવે આપણે તેલ છૂટી ગયું છે. હવે આપણે આને કાઢી લઈશું બાઉલમાં, ત્યારબાદ સર્વ કરીશું. આપણે પનીર, પેપ્સિકમ, વટાણા, ફ્લાવર, પાંચ શાકનો સમન્વય કરી અને આપણે પંજાબી પનીરનું શાક બનાવ્યું છે અને ડુંગળી નાખી છે. હવે આપણે એને ગાર્નિશ કરીશું એકદમ સરસ. એની ઉપર આપણે આ કોથમીર ઉમેરીશું. કોથમીર નાખ્યા પછી આપણું શાક એટલું એકદમ સરસ દેખાશે અને ટેસ્ટ તો એકદમ સ્વાદ, એકદમ સુંદર સુગંધ આવે છે. તમે જોઈ શકો છો આ શાક એકદમ કેટલું સરસ લાગે છે. આજનું આપણું આ પંજાબી વેજીટેબલ મિક્સ વેજીટેબલ પનીરનું શાક મેં બનાવ્યું. જો તમને ગમ્યું હોય તો તમે જરૂર ટ્રાય કરશો. આની અંદર મેં બહારથી કોઈ મસાલા લાવીને નાખ્યા નથી, સૂકો મસાલો પણ મેં ઘરે જ બનાવી અને આની અંદર નાખ્યો છે. અને એ રીતે જો તમે પણ બનાવશો તો બહારના મસાલાની જરૂર પડશે નહીં. અને ઘરના મસાલાથી અત્યારે આપણે લોકડાઉનની અંદર આપણે કશું જ બહારથી ન લાવી અને ઘરે બી બનાવી શકીએ તો બિલકુલ ઓછી વસ્તુમાં સરસ શાક આ બનાવી અને ગ્રેવી તમે જો મેં ત્રણ જાતની હું બતાવું અને એ રીતે તમે બનાવશો તો 20-30 શાક તમે આની અંદરથી અલગ અલગ બનાવી શકો. અને આ મારું આજનું રેસીપી તમને ગમ્યું હોય પંજાબી પનીર મિક્સ વેજીટેબલ પંજાબી પનીરનું શાક તો આપ જરૂર ટ્રાય કરશો. સ્વસ્થ રહો, ખુશ રહો.